હેલો ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, શ્રીસંત જ્ઞાનેશ્વર યુટ્યુબમાં આપસૌનું સ્વાગત છે. ધોરણ બે આપણો આજનો વિષય છે ઇંગ્લિશ, અને આપણો આજનો ટોપિક શું છે તો કે લેસન નંબર 6 સ્પેલિંગ. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડીયોની અંદર શું જોયું હતું તો કે આપણે ગયા વિડીયોની અંદર છે એ ફ્રૂટ્સના નામ, બરાબર ફ્રૂટ્સ છે એટલે કે ફળો છે એના સ્પેલિંગ ઉચ્ચારણ અર્થ છે આપણે જોયા હતા અને શીખ્યા હતા, અને ફોર્મ્યુલાની બુકમાં છે તમે લખ્યા હશે. હવે આજે છે એ આપણે શું કરવાનું છે તો કે આજે છે એ આપણે જે આપણે પાઠ સમજ્યા, કયો હમણાં આપણે જે વિડીયો મોકલ્યો તો ગયો વિડીયો એમાં આપણે પાઠ સમજ્યા, પાઠ પ્રાઇમરની અંદર, બરાબર તમારો લેસન નંબર 6 છે પ્રાઇમરની અંદર આપણે એ જોયું, અને એની પહેલાં છે આપણે એ વિડીયો જોયો એમાં આપણે છે એ ફળોના છે એ નામ જોયા હતા અને શીખ્યા હતા, બરાબર. અને એના પછી જે હમણાં જે વિડીયો તમે જોયો એમાં આપણે પાઠ 6 તમારી પ્રાઇમરની અંદર છે લેસન નંબર 6 સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, બરાબર, એટલે કે પ્રાણી અને પક્ષીઓના અવાજો એ પાઠ આપણે છે એ સમજ્યા હતા. હવે શું કરવાનું છે આજના ટોપિકમાં આપણે આજે તો કે આ વિડીયોમાં છે આપણે એ તમારું જે લેસન નંબર 6 છે એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આપણે જોવાના છે, એટલે કે અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ છે એમના જે અવાજ છે, બરાબર, એના સ્પેલિંગ શું થાય અને એના ઉચ્ચાર શું થાય એ આપણે અહીં અત્યારે જોવાના છે. ચાલો આપણે જોઈએ લેસન નંબર 6 સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ, અને એની અંદર જે જે પ્રાણીઓ છે એના અવાજો છે, બરાબર, એના ઉચ્ચાર અને એના સ્પેલિંગ અને અર્થ છે આપણે જોશું. અર્થ તો જોકે બધાને ખબર હશે પણ સ્પેલિંગ આપણે ખાસ પાકા કરવાના છે અને ઉચ્ચાર પણ યાદ રાખવાના છે. ચાલો તમારી ફોર લાઇનની બુકમાં છે એ આ રીતે છે એ 3 પાર્ટ પાડી લેવાના છે, અને ઉપર છે એ અહીંયા હાંસિયામાં મોટા અક્ષરે લખી નાખવાનું છે લેસન નંબર 6 સ્પેલિંગ, આ રીતે લેસન નંબર 6 સ્પેલિંગ, બરાબર. અને પછી 3 જે પાર્ટ પાડમાં લખવાનું, સૌથી ઉપર હેડિંગ મારવાનું સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ, બરાબર. અને તમારે સ્પેલિંગ છે એ આ રીતે છે એ સળંગ લખવાના છે, મેં બોર્ડમાં 2 પાર્ટ પડે એમ તમારે બાજુબાજુમાં નથી સમાડી દેવાના નીચોડો કરી, બરાબર. ચાલો સૌથી પહેલા પહેલો સ્પેલિંગ છે શેનો છે તો કે બાર્ક, બાર્ક એટલે શું થાય તો કે ભસવું, અને કોણ ભસે તો કે કૂતરો, અને એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ડોગ, બરાબર. એટલે આપણે સ્પેલિંગ જોવાનો છે બાર્કનો, બાર્ક એટલે કે ભસવું, અને બાર્કનો સ્પેલિંગ શું થાય તો કે BARK. ચાલો પહેલો અક્ષર કેપિટલ BARK, બાર્ક એટલે ભસવું. ચાલો પછીનો સ્પેલિંગ આપણને શું આપેલો છે તો કે રોર, રોર એટલે શું થાય તો કે ગર્જના કરવી, ગર્જના કોણ કરે, લાયન, જેને ગુજરાતીમાં કહેવાય સિંહ. ચાલો રોર એટલે ગર્જના કરવી એનો સ્પેલિંગ શું થાય તો કે R O A R. પહેલો અક્ષર કેપિટલ R O A R, રોર, રોર એટલે શું થાય તો કે ગર્જના કરવી. બરાબર, R O A R, રોર એટલે ગર્જના કરવી. પછી છે મિયાઓ, મિયાઓ કરવું, બરાબર, એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે મ્યુ, મ્યુ એટલે કે મિયાઓ મિયાઓ કરવું, અને એ કોણ કરે તો કે કેટ, કેટ એટલે બિલાડી. ચાલો મ્યુ એટલે મ્યાઉ મ્યાઉ કરવું, એનો સ્પેલિંગ થાય MEW, મ્યુ, મ્યુ એટલે શું થાય તો કે મ્યાઉ મ્યાઉ કરવું. બરાબર, મિયાવ મિયાવ કરવું. પછી છે નેઈ એટલે કે હણહણવું, અને કોણ હણહણે તો કે ઘોડો, જેને ઇંગ્લિશમાં કહેવાય હોર્સ, બરાબર, હોર્સ છે એ હણહણે, અને ઇંગ્લિશમાં એને કહેવાય નેઈ એના અવાજને, એનો સ્પેલિંગ શું થાય તો કે NEIGH. ચાલો સ્પેલિંગ આપણે લખીએ NEIGH, NEIGH, નેય, નેય એટલે હણહણવું. ચાલો પછીનો સ્પેલિંગ છે ભાંભરવું, કોણ ભાંભરે તો કે ગાય, અને ગાયને ઇંગ્લિશમાં શું કહેવાય કાવ. ચાલો ભાંભરે એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે મૂ, બરાબર, મૂ એટલે કે ભાંભરવું, અને એનો સ્પેલિંગ શું થાય
M double O. M double O. મૂ એટલે પાંભરવું. ચાલો પછી છે બ્લીટ. બ્લીટ એટલે કે બે બે કરવું, અને બે બે કોણ કરે તો કે ઘેટું અને બકરી બંને છે એ બે બે કરે. બેનો જે અવાજનો જે સ્પેલિંગ છે એ શું થાય તો કે બ્લીટ. બરાબર, બ્લીટ એટલે બે બે કરવું. અને ઘેટું અને બકરીને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે બકરી એટલે કે ગોટ, અને ઘેટાને ઇંગ્લિશમાં કહેવાય શીપ. તો આ બંનેનો અવાજ કેવો હોય તો કે બ્લીટ એટલે કે બે બે કરવું. અને બ્લીટનો સ્પેલિંગ શું થાય તો કે બી એલ ઈ એ ટી. બી એલ ઈ એ ટી બ્લીટ. બરાબર, બી એલ ઈ એ ટી બ્લીટ એટલે બે બે કરવું. ચાલો પછીનો સ્પેલિંગ છે એ જોઈએ. પછી છે ગ્રંટ એટલે કે દરકવું. બરાબર, અને દરકે કોણ તો કે ભૂંડ એટલે કે ડુક્કર, જેને ઇંગ્લિશમાં કહેવાય પીગ. બરાબર, એનો અવાજ થાય ગ્રંટ એટલે કે દરકવું. એનો સ્પેલિંગ શું થાય તો કે જી આર યુ એન ટી. જી આર યુ એન ટી. ચાલો સ્પેલિંગ આપણે લખીએ, જી આર યુ એન ટી. જી આર યુ એન ટી ગ્રંટ એટલે ડરકવું. પછી છે ટમ્પેટ એટલે શું થાય તો કે હાથીનો અવાજ, અને હાથીને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે એલિફન્ટ. ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ, અને એનો સ્પેલિંગ શું થાય ટી આર યુ એમ પી ઈ ટી. ચાલો લખીએ સ્પેલિંગ એનો, બબેની જોડીમાં યાદ રાખશું, ટી આર યુ એમ પી ઈ ટી ટ્રમ્પેટ. ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ. બરાબર, ટી આર યુ એમ પી ઈ ટી ટ્રમ્પેટ એટલે હાથીનો અવાજ. પછી છે બ્રે એટલે કે ભૂંકવું. બરાબર, અને ભૂંકે કોણ તો કે ગધેડો, અને ઇંગ્લિશમાં શું કહેવાય ડોંકી. ચલો બ્રેનો સ્પેલિંગ જોઈએ, બી આર એ વાય. બી આર એ વાય બ્રે એટલે ભૂંકવું. પછી છે કો. કો એટલે કે કાકા કરવું. કાકા કોણ કરે તો કે કાગડો, જેને ઇંગ્લિશમાં કહેવાય ક્રો. બરાબર, એટલે કો એટલે કે કાકા કરવું. ચાલો એનો સ્પેલિંગ થશે સી એ ડબલ્યુ. સી એ ડબલ્યુ કો એટલે કાકા કરવું. બરાબર, સી એ ડબલ્યુ કો એટલે કાકા કરવું. ચાલો આપણો પછીનો સ્પેલિંગ છે ક્રો. બરાબર, આ છે એ કો હતું, સી એ ડબલ્યુ કો એટલે કાકા કરવું, અને હવે આવશે ક્રો. ક્રો એટલે કે કૂકડે કૂક કરવું, અને કોણ કરે એ તો કે કૂકડો, જેને ઇંગ્લિશમાં કહેવાય કોક. બરાબર, એ છે એ કૂકડે કૂક કરે, જેને ઇંગ્લિશમાં ક્રો કહેવાય, અને એનો સ્પેલિંગ શું થશે તો કે સી આર ઓ ડબલ્યુ. સી આર ઓ ડબલ્યુ ક્રો. ક્રો એટલે કૂકડે કૂક કરવું. પછીનો સ્પેલિંગ છે ક્લક. બરાબર, ચાલો ક્લક. ક્લક એટલે કે મરઘીનો અવાજ. મરઘી છે એના અવાજને કહેવાય ક્લક, અને મરઘીને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે હેન. ચાલો ક્લકનો સ્પેલિંગ જોઈએ, સી એલ યુ સી કે. સી એલ સી એલ યુ સી કે ક્લક એટલે મરઘીનો અવાજ. બરાબર, ક્લક એટલે મરઘીનો અવાજ. અને આપણો લાસ્ટ અને છેલ્લો સ્પેલિંગ છે કુ. કુ એટલે કે કૂગું કરવું,
અને ઘૂઘૂ કોણ કરે તો કે કબૂતર, અને કબૂતરને ઇંગ્લિશમાં કહેવાય ડવ. ચલો કુનો સ્પેલિંગ જોઈએ, સી ડબલ ઓ, સી ડબલ ઓ. કુ એટલે ઘૂઘુ કરવું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આપણું લેસન નંબર 6 છે એના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે આપણે લખ્યા, જોયા અને શીખ્યા. તો તમારે પણ છે એ આજે મેં વિડીયોમાં જે કરાવ્યું છે એ તમારે હું PDF મોકલીશ, એમાંથી જોઈ અને તમારી ફોર લાઇનની પાકી બુક છે એમાં તમારા સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ છે એ વ્યવસ્થિત સારા અક્ષરે અને જોઈ અને સાચું છે એ લખી અને ઉતારવાના છે અને સ્પેલિંગ પાકા કરવાના છે. થેન્ક યુ.